જોઈલો પાંચમા નંબરના દાખલામાં એવું લખ્યું છે જો 2014 ના વર્ષ માટે મધ્યમ વર્ગના કુટુંબની સરેરાશ માસિક આવક 14400 હોય 2014 માં આવક છે 14400 બરાબર અને 2015 નો મને સૂચકાંક આપેલો છે 115 તો 2015 ની આવક શોધો આવક શોધવાની ચલો 2014 માટે 2014 આપણા માટે આધાર વર્ષ કહેવાય એટલે આધાર વર્ષ સૂચકાંક 100 હોય 100 સૂચકાંક હોય ત્યારે 14400 આવક તો 115 સૂચકાંક હોય ત્યારે કેટલી આવક તો 14400 ગુણ્યા 115 ભાગ્યા 100 જો 4 વર્ષના જીવન નિર્વાહનો સૂચકાંક 100 થી વધીને 180 થાય છે તો આવક 6000 થી વધીને 9000 થાય છે તો ખરીદ શક્તિ વધી કે ઘટી સૂચકાંક 100 થી વધીને 180 થાય તો આવક 6000 હતી 100 એ 180 તો 6000 એ કેટલા તો 180 ગુણ્યા 6000 ભાગ્યા 100 10800 થવા જોઈએ આવક તમને આપી છે 9000 એનો મતલબ કેટલી આવક ઓછી આપી છે 1800 એટલે ખરીદ શક્તિ ઘટી કહેવાય 1800 આ તમારો છઠ્ઠો દાખલો પૂરો દાખલા નંબર 7 જો આપણને કીધું છે ફુગાવાનો દર શોધો ચલો ફુગાવાનો દર શોધવાનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉનો સૂચકાંક ગુણ્યા 100 ચલો ચાલુ વર્ષનો સૂચકાંક આપણને આવે 165.7 અગાઉનો સૂચકાંક છે 150.2 ભાગે 150.2 ગુણ્યા 100 એટલે તમને આન્સર મળશે 10.32 ટકા ફુગાવાનો દર છેલ્લો આઠમો દાખલો તમને ત્રણ વસ્તુના ભાવ સાપેક્ષમાં વધારો આપે 250%, 265% અને 300%. 250% વધારો એટલે 100 માં 250 ઉમેરવાના એટલે 350. 265% વધારો એટલે 100 માં 265 ઉમેરી દીધી એટલે 365. અને 100 માં 300 ઉમેરી દીધી એટલે 400. ડબલ્યુ આપેલો છે મને 8 જેમ 7 જેમ 5 8, 7 અને 5 મારે આઈડબ્લ્યુ શોધવાનું 350 × 8 28 365 × 7 2555 400 × 5 એટલે 2000 ટોટલ આવશે 8 × 15 = 20 અને આનો ટોટલ આવશે 7355 I બરાબર સિગ્મા IW અપોન સિગ્મા W 7355 ભાગ્યા 20 એટલે આન્સર મળશે મને 367.75 આધાર વર્ષનો સૂચકાંક 100 હોય કે માઇનસ કરો એટલે 267.75 નો વધારો થાય આ આપણું ચેપ્ટર આખું પૂરું બાય ચેપ્ટર ક્લિક